હેલો નમસ્કાર એન્ડ વેલકમ બેટા. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ધાતુના રાસાયણિક ગુણધર્મોને પૂરા કર્યા. બરાબર, આજે આપણે ત્યાંથી આગળ ધાતુ અને અધાતુ કઈ રીતે પ્રક્રિયા કરે છે. મેં તમને વાત કરી હતી, ધાતુ મુદ્દો છે. લાસ્ટ લેક્ચરમાં આપણે વાત પણ કરી હતી કે ધાતુ અને અધાતુ કઈ રીતે પ્રક્રિયા કરે છે એની વાત કરવાની છે. ઓકે, તો છેલ્લા લેક્ચરની અંદર કેટલીક આપણે ચર્ચાઓ છે થઈ, એની અંદર જો રાસાયણિક ગુણધર્મોને ફરી વખત ફટાફટ લખ્યા વગર આજે બોલી જઈએ તો ધાતુની ઓક્સિજન સાથેની પ્રક્રિયામાં આપણે શીખે કે ધાતુ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે એટલે ધાતુના ઓક્સાઇડ બનાવે છે. નંબર બે, ધાતુની પાણી સાથેની પ્રક્રિયામાં એવું શીખ્યા હતા કે ધાતુ ઠંડા કે ગરમ પાણી સાથે જે ધાતુઓ પ્રક્રિયા કરે છે ધાતુના હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ બનાવે છે. જ્યારે જે ધાતુઓ ગરમ પાણીની વરાળ સાથે સોરી પ્રક્રિયા કરે છે એ ધાતુઓ છે એ ધાતુના ઓક્સાઇડ બનાવે છે અને સાથે સાથે હાઇડ્રોજન વાયુને મુક્ત કરે છે. પછી આપણે શીખ્યા હતા ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા, ત્યાં આપણે એવું શીખ્યા કે બધી જ ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા આપતી ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરશે એટલે હાઇડ્રોજન વાયુ અને ક્ષાર બનાવે છે. તો નાઇટ્રિક એસિડ છે ઓક્સિડેશન કરતા એસિડ છે એટલે નાઇટ્રિક એસિડ છે એની સાથે જ્યારે ધાતુઓ પ્રક્રિયા કરે ત્યારે હાઇડ્રોજનને બદલે પાણી બને છે. પરંતુ મેગ્નેશિયમ અને મેંગેનીઝ એ બે એવી ધાતુઓ છે કે જે ખૂબ જ મંદ નાઇટ્રિક એસિડની સાથે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. સિવાય છેલ્લે આપણે વાત કરી કે ધાતુ છે એના અન્ય ધાતુના ક્ષાર સાથે ક્ષારના દ્રાવણ સાથે કેવી પ્રક્રિયા કરે છે જેને આપણે વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખી અને જેના આધારે આપણે ધાતુની સક્રિયતાની શ્રેણીને તારવી હતી કે કઈ ધાતુ સૌથી વધુ સક્રિય છે અને કઈ ધાતુ સૌથી ઓછી સક્રિય છે. એટલે પોટેશિયમથી લઈ અને સોનું એટલે કે ગોલ્ડ સુધીની ધાતુને આપણે સક્રિયતાના ક્રમમાં કેવી રીતે યાદ રાખવી એને શીખ્યા. અને છેલ્લે મેં તમને વાત કરી હતી એક 20 તત્વો તમને તૈયાર કરવા માટે આપ્યા હતા. આશા રાખું છું કે લગભગ દરેક બધા જ વિદ્યાર્થીઓએ આ તત્વોને તૈયાર કરી નાખ્યા હશે, કેમ કે એ તત્વો છે એને વગર આપણે આગળનો જે લેક્ચર આજે આપણે જે ભણવાના છે એને સમજવો થોડો મુશ્કેલ છે. બીજી વસ્તુ, 9મા ધોરણની અંદર તમે ઇલેક્ટ્રોનની રચના શીખી ગયા છો, ખબર કે જે ધાતુનો પરમાણ્વીય ક્રમાંક છે તે આપણે શીખ્યા હતા, પરમાણ્વીય ક્રમાંક હતા એના 20 તત્વોના, એના આધારે ઇલેક્ટ્રોનની રચનાની આપણે વાત 9મા ધોરણમાં થયેલી છે. તો આ બધી જે જ્ઞાન છે એનો ઉપયોગ કરી અને આપણે આજના લેક્ચરની શરૂઆત કરવાની રહેશે. બરાબર, તમારી ટેક્સ્ટબુકની અંદર એક કોષ્ટક પણ આપ્યું છે, તમારા ટેક્સ્ટબુકના પેજ નંબર 47 ઉપર આપેલું છે કે જેની અંદર તમને 18 તત્વો છે, આઈ થિંક લગભગ 18 તત્વોનું આપ્યું છે, મેં ગણ્યા તો નથી પણ 18 તત્વો કે આઈ થિંક 18 કે 17 તત્વો તમને ત્યાં આગળ આપ્યા છે અને એના આધારે તમને એની ઇલેક્ટ્રોનની રચના, એમાં રહેલા પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા અને એની અંદર કઈ કક્ષામાં કયા કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે એની સમજૂતી આપેલી છે અને એના આધારે એક સરસ મજાની આખી તમને ધાતુ અને અધાતુની પ્રક્રિયાને સમજાવેલી છે. ઓકે, તો આપણે ટેક્સ્ટબુકની અંદર જે છે એ તમને આખું બ્રીફલી બધું જ લખીને ત્યાં આગળ સમજાવ્યું છે. હું તમને ધાતુની અધાતુ સાથે કઈ રીતે પ્રક્રિયા થાય છે અને સરસ રીતે કેવી રીતે આપણે યાદ રાખી શકીએ એના ઉપર આપણે ખાસ ધ્યાન આપશું. તો સૌથી પહેલા આપણો મુદ્દો જે છે ધાતુ અને અધાતુઓ કેવી રીતે પ્રક્રિયા કરે છે. શું નામ છે મુદ્દાનું? કે ધાતુઓ અને અધાતુઓ એકબીજા સાથે કઈ રીતે પ્રક્રિયા કરે છે અથવા તો ધાતુઓ કેવી રીતે પ્રક્રિયા કરે છે આ મુદ્દાની આપણે ચર્ચા કરશું. જે આગળ આપણે સામાન્ય રીતે જે ભણવાનું છે એની વાત કરીએ તો આપણે આયની બંધ વિશે માહિતી મેળવવાની છે. પરંતુ એ પહેલાં કાલે જે આપણે તત્વો શીખ્યા હતા છેલ્લા લેક્ચરમાંથી, આઈ થિંક કાલે મીન્સ છેલ્લા લેક્ચરમાં જે આપણે શીખ્યા હતા એ તત્વો છે એને આપણે પણ અહીંયા લખી નાખીએ. મેં તમને આવા તત્વો શીખવા દીધા, ટૂંકમાં લખું છું બેટા આગળ કે હાઇડ્રોજન હિલિયમ હા હિલી બે બો કા એક જ મિનિટ હાઇલી બે બો કા ના ઓ ફ્લો ની સો મે એ સી ફો સ ક્લો આ ઓ કે આ 20 તત્વો થઈ ગયા. આ 20 તત્વો શું દર્શાવે છે કે હાઇડ્રોજનની પરમાણ્વીય ક્રમાંક 1 છે, આનો 2 છે, આનો 3 છે, આનો 4, આનો 5, અહીંયા 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અને 20. ઓકે, તો એના
ઇલેક્ટ્રોનની રચના કેવી હોય તો ઇલેક્ટ્રોનની રચના છે એમાં તમને કક્ષાઓના નામ તમે નવમાં શીખ્યા હતા કે પહેલી કક્ષાને કે બીજીને એલ ત્રીજીને એમ અને ત્રીજી ચોથીને એન કહેવાય હું કક્ષાઓના નામ નથી લખતો પણ સીધા આપણે ઇલેક્ટ્રોનની રચના લખીએ તો હાઇડ્રોજન છે એમાં એક ઇલેક્ટ્રોન એટલે પહેલી કક્ષામાં એક ઇલેક્ટ્રોન હોય હિલિયમમાં બે એટલે પહેલી કક્ષામાં બે ગોઠવાય જશે લિથિયમમાં પહેલી કક્ષામાં બે બીજીમાં એક બેરિલિયમ છે તેની બે બે બોરોનમાં અહીંયા તમે જુઓ તો બે ત્રણ કાર્બનની અંદર પહેલીમાં બે બીજીમાં ચાર નાઇટ્રોજનમાં પહેલીમાં બે બીજીમાં પાંચ ઓક્સિજન આવશે તો બે છ ફ્લોરિન બે સાત નિયોન બે આઠ સોડિયમ બે આઠ એક મેગ્નેશિયમ બે આઠ બે બરાબર પછી એલ્યુમિનિયમ છે તો અહીંયા આગળ બે આઠ ત્રણ બે આઠ ત્રણ પછી સિલિકોન બે આઠ ચાર ફોસ્ફરસ બે આઠ પાંચ સલ્ફરમાં બે આઠ છ ક્લોરિન અંદર બે આઠ સાત બરાબર આઈ થિંક ટેક્સ્ટબુકની અંદર અહીંયા સુધી જાય પાછા બરાબર આપણે પછી આગળના સમજવાની જરૂર નથી જો કે આવે છે આવી રીતે લખવા હોય તો લખી શકાય કે બે આઠ આઠ પછી બે આઠ આઠ એક બે આઠ આઠ બે આવી રીતે તમે એને લખી શકો બરાબર મેઇન વસ્તુ જે આપણે શીખવાની છે એ જે તત્વોની ચર્ચા કરવાની છે આપણે એનાથી શરૂઆત કરશું અહીંયા આગળ સૌથી પહેલા જુઓ તો અહીંયા આગળ એક તો નિયોન એક આ હિલિયમ બરાબર હિલિયમ નિયોન અને આર્ગોન આ ત્રણ તત્વો તમે જે જુઓ છો એમાં તમે જોશો બાહ્યતમ કક્ષામાં આઠ અહીંયા પણ બાહ્યતમ કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન એટલે જે તત્વો પોતાની બાહ્યતમ કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન ધરાવે છે એ રાસાયણિક દ્રષ્ટિએ કેવા હોય છે નિષ્ક્રિય હોય છે એ કોઈ તત્વોની સાથે ઝડપથી રાસાયણિક પ્રક્રિયા આપતા નથી બરાબર જ્યારે હિલિયમ છે એ પોતાની બાહ્યતમ કક્ષામાં બે ઇલેક્ટ્રોન ધરાવે છે હવે એની પાસે કક્ષા એક જ છે એટલે પહેલી કક્ષામાં બે જ ઇલેક્ટ્રોન સમાય તો એ કક્ષા સંપૂર્ણ ભરેલી છે એટલા માટે એ પણ નિષ્ક્રિય તત્વમાં એ સામેલ થયેલું છે બરાબર તો આ જે તત્વો છે તો અહીંયા આપણને કંઈ ખબર પડશે કે જે તત્વોની હિલિયમને બાદ કરીએ છીએ અત્યારે હિલિયમની વાત નહીં કરીએ તો જે તત્વોની બાહ્યતમ કક્ષાની અંદર આઠ ઇલેક્ટ્રોન હોય એ રચનાને આપણે અષ્ટક રચના કહીએ છીએ અને જે તત્વો અષ્ટક રચના ધરાવતા હોય છે એ તત્વો જલ્દીથી બીજા સાથે રાસાયણિક પ્રક્રિયા આપતા નથી એટલે સામાન્ય રીતે દરેક તત્વો અષ્ટક રચના પ્રાપ્ત કરવાના સતત પ્રયત્નો કરતું હોય છે જેથી કરીને રાસાયણિક દ્રષ્ટિએ નિષ્ક્રિય બનશે ઓકે તો એ પોતાની આ અષ્ટક રચના પ્રાપ્ત કરશે કોઈ પણ તત્વ તો અહીંયા આગળ આપણે જે સૌથી પહેલા જેનું ઉદાહરણ લેવાનું છે એ છે સોડિયમ અને ક્લોરિન આના ઉદાહરણ દ્વારા પહેલા આપણે આયની બંધન છે સોડિયમ અને અહીંયા આગળ છે ક્લોરિન તમે જોઈ શકો છો કે સોડિયમ છે એનો પરમાણુય ક્રમાંક 11 છે જેની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે પહેલી કક્ષામાં બે બીજીમાં આઠ અને ત્રીજી બાહ્યતમ બહારની જે કક્ષા છે એમાં એક ઇલેક્ટ્રોન છે હવે બીજી વાત જ્યારે ક્લોરિન છે એનો પરમાણુય ક્રમાંક 17 છે એની પહેલી કક્ષામાં બે ઇલેક્ટ્રોન બીજીમાં આઠ અને ત્રીજી કક્ષા એટલે કે જે બાહ્યતમ કક્ષા છે એમાં સાત ઇલેક્ટ્રોન છે હવે સમજીએ જો સોડિયમ છે એને પોતાની નજીકના નિષ્ક્રિય વાયુ જોઈએ એટલે કે એની નજીકનો નિષ્ક્રિય વાયુ કોણ છે નિયોન એના જેવી જો અષ્ટક રચના પ્રાપ્ત કરવી હોય તો આ એક ઇલેક્ટ્રોન છે એ કોઈકને આપી દે બરાબર આ ઇલેક્ટ્રોન આપી દે એટલે કે આ ઇલેક્ટ્રોનને ગુમાવે તો આ ઇલેક્ટ્રોન અહીંયાથી નીકળી જાય તો હવે શું વધશે ત્યાં આગળ બે આઠ એટલે નિયોન જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરી લેશો સેમ થિંગ એના જ જેવી કંઈક રચના અહીંયા જુઓ ક્લોરિન છે એનો પરમાણુ ક્રમાંક 17 બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન એની નજીકનો નિષ્ક્રિય વાયુ આર્ગોન છે જો આ ક્લોરિન ક્યાંકથી એક ઇલેક્ટ્રોન મેળવી લે તો એની પણ આ 7 ની બદલે કેટલા ઇલેક્ટ્રોન થઈ જાય 8 ઇલેક્ટ્રોન થઈ જાય તો ટૂંકમાં આ જે તત્વો બધા છે એ કાં તો ઇલેક્ટ્રોનને મેળવીને અથવા તો ઇલેક્ટ્રોનને ગુમાવીને કાં તો ઇલેક્ટ્રોન મેળવીને અથવા ઇલેક્ટ્રોન ગુમાવીને પોતાના નજીકના નિષ્ક્રિય વાયુ જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરવાનો સતત પ્રયત્ન કરતા હોય છે અને બરાબર છે તો આ જે બાબતો છે એના આધારે એ ઇલેક્ટ્રોન મેળવી કે ગુમાવીને આયન બનાવતા હોય છે એને આપણે ધન આયન અથવા તો ઋણ આયન તરીકે ઓળખીએ છીએ તો પહેલાં તો આયનો કઈ રીતે બને છે એને આપણે સમજીએ તો આપણે સોડિયમની પહેલાં વાત કરીએ છો સૌથી પહેલાં વાત કરીએ છીએ સોડિયમ તો આપણે એમ કહીશું કે સોડિયમ છે સોડિયમનો પરમાણુય ક્રમાંક કેટલો છે પરમાણુય ક્રમાંક ચેક કરો ત્યાં આગળ તમે જોશો તો સોડિયમનો પરમાણુય ક્રમાંક 11 છે એનો અર્થ શું થાય કે એની અંદર પ્રોટોનની સંખ્યા કેટલી છે ગુજરાતીમાં લખીએ છીએ પ્રોટોન કેટલા હશે
11 હશે, ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે એ પણ 11 હશે, અને એની ઇલેક્ટ્રોનની રચના શું હશે તો 2 8 1. રેડી? તો આ સોડિયમ છે એ પોતાના નજીકના નિષ્ક્રિય વાયુ જેવી પરિસ્થિતિ પ્રાપ્ત કરવા માટે શું કરશે તો પોતાની બાહ્યતમ કક્ષાના 1 ઇલેક્ટ્રોનને ગુમાવશે. બરાબર જોજો, જેમ સમજાવું છે ને, તો એ શું કરે છે, દાખલા તરીકે આ સોડિયમ તત્વ છે, બરાબર, આ સોડિયમ એની પાસે ઇલેક્ટ્રોનની રચના છે 2 8 1, એ પોતે 1 ઇલેક્ટ્રોનને ગુમાવી દે છે. ઇલેક્ટ્રોનની ઉપર માઇનસ નિશાની એટલા માટે છે કેમ કે ધ્રુણ વીજભાર ધરાવે છે. તમને ખબર છે, નવમાં ભણ્યા છો, પ્રોટોન ધન વીજભાર ધરાવે છે ને, ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે છે. ઓકે, તો એ 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે. તો હવે 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો તો અહીંયા હતા કેટલા, 2 8 1, આ 1 છે એ ગુમાવ્યો, તો વધ્યા કેટલા, 2 અને 8, તો 2 8 ઇલેક્ટ્રોન ધરાવતો અહીંયા સોડિયમનો ધન આયન બનશે. તો અહીંયા આગળ ધન આયન જ કેમ બને છે એને સાથે સાથે સમજી લઈએ. તો જુઓ અહીંયા આગળ પ્રોટોન કેટલા છે બેટા, 11. પ્રોટોનનો વીજભાર કેવો હોય, ધન, એટલે એની પાસે 11 પ્રોટોન જેટલો ધન વીજભાર છે. અહીંયા આગળ તમે જુઓ તો એની પાસે, આપણે સોડિયમ અણુની વાત કરીએ છીએ, બરાબર, જોજો બરાબર. તો હવે ઇલેક્ટ્રોન કેટલા છે એની પાસે, 11, તો એની પાસે 11 ઇલેક્ટ્રોન જેટલો ઋણ વીજભાર છે. તો +11 -11 એટલે જવાબ શું થઈ જાય, 0. તો કોઈ પણ પરમાણુ, એટલે કે આ સોડિયમ પરમાણુ છે, વીજભારની દ્રષ્ટિએ કેવો છે, તટસ્થ છે. પરંતુ જ્યારે સોડિયમ આયન બનશે, સોડિયમ આયન બનશે, સોડિયમનો ધન આયન, તો એ ગુમાવે છે શું, ઇલેક્ટ્રોન ગુમાવે છે. પ્રોટોનની સંખ્યામાં કોઈ ફેરફાર થતો નથી, તો એના પ્રોટોન કેટલા છે, 11 ના 11, એમ લખી નાખો. હવે જુઓ એને શું કહ્યું છે, તો કે ઇલેક્ટ્રોન ગુમાવ્યો, પહેલા કેટલા હતા, 11, હવે કેટલા થઈ ગયા, 1 ગુમાવ્યો તો 10, તો 11 માંથી 10 છે તો 1, મોટાની નિશાની જવાબ કેવો, +. તો આ સોડિયમનો ધન આયન બન્યો કહેવાય, બરાબર, આઈડિયા આવે છે સોડિયમનો ધન આયન કઈ રીતે બને છે. તો એ 1 પ્રોટોન જેટલો ધન વીજભાર પ્રાપ્ત કરે છે. ઓકે, સેમ વસ્તુ આપણા ક્લોરિન પરમાણુ માટે પણ થાય, જોઈએ ને. જો અહીંયા આગળ એમ કહી શકાય કે ક્લોરિન પરમાણુ જે છે, જોજો બરાબર, ક્લોરિનનો પરમાણુય ક્રમાંક, ક્લોરિનનો પરમાણુય ક્રમાંક કેટલો છે, 17 છે. તો એની અંદર પ્રોટોનની સંખ્યા કેટલી હશે, એ પણ 17 હશે. ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે, તો કે એ પણ 17 હશે, બરાબર. તો હવે આપણે એનો વીજભાર જોઈએ તો ક્લોરિન અણુ છે એનો વીજભાર પ્રોટોન 17 એટલે +17, ઇલેક્ટ્રોન 17 એટલે -17, તો ક્લોરિનનો પરમાણુ, સોરી, એનો વીજભાર કેવો થઈ જાય, 0. હવે ક્લોરિન છે એને તો અષ્ટક રચના પ્રાપ્ત કરવી છે, એની બાહ્યતમ કક્ષામાં કેટલા 7 ઇલેક્ટ્રોન છે, તો એ શું કરશે, 1 ઇલેક્ટ્રોન મેળવશે. કેમ કે 7 ગુમાવવા ઘરા પડશે, એના માટે ખૂબ જ ઉષ્માની જરૂર પડે, તો એ સરળતાથી ઇલેક્ટ્રોનની રચના, અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે શું કરશે, બહારથી 1 ઇલેક્ટ્રોન મેળવશે. તો એ રચના કેવી થાય, દાખલા તરીકે અહીંયા એમ કહી શકાય કે ભાઈ ક્લોરિન છે એની ઇલેક્ટ્રોનની રચના છે 2 8 7, બરાબર. આ ક્લોરિન પરમાણુમાં 1 ઇલેક્ટ રોન ઉમેરાય, જો અહીંયા શું થયું, અહીંયા આને ગુમાવ્યો તો આ 1 ઇલેક્ટ્રોનમાં એડ થાય, તો બને શું, ક્લોરિનનો ઋણ આયન બને. શું બને, ઋણ આયન. હવે ઇલેક્ટ્રોનની રચના કેટલી, 2 8, છેલ્લીમાં કેટલા હતા, 7, આ 1 ઇલેક્ટ્રોન એડ થયો એટલે કેટલા થઈ જાય, 2 8 8, અને ક્લોરિનનો ઋણ આયન બનશે. કેવી રીતે, અહીંયા ક્લોરિનના ઋણ આયનની વાત કરીએ, જો પ્રોટોનની સંખ્યા એઝ ઇટ ઇઝ છે, એમાં કોઈ ફેરફાર થયો નથી, જે ફેરફાર થાય છે ક્યાં થાય છે, ઇલેક્ટ્રોનમાં. જો ઇલેક્ટ્રોન એની પાસે કેટલા હતા બધા, 17 હતા, એનો ઋણ વીજભાર છે. હવે 1 ઋણ વીજભાર ધરાવતો પાછો 1 ઇલેક્ટ્રોન બહારથી આવ્યો, તો -+ 17 ને 1 18, એટલે એનો ઋણ વીજભાર કેટલો થયો, -, તો 18 માંથી 17 જાય તો -1, એટલે ક્લોરિન કેવો વીજભાર પ્રાપ્ત કરશે, ઋણ વીજભાર પ્રાપ્ત કરશે. કેટલો, તો કે 1 ઇલેક્ટ્રોન જેટલો, 1 ઇલેક્ટ્રોન જેટલો એનામાં ઋણ વીજભાર જોવા મળશે. ઓકે, તો હવે અહીંયા આગળ તમે જુઓ છો કે બંને તત્વો, જુઓ સોડિયમ છે ધન વીજભાર ધરાવે છે, ક્લોરિન છે ઋણ વીજભાર ધરાવે છે, તો આ ધન અને ઋણ વીજભાર ધરાવતા તત્વો છે એ એકબીજા સાથે જોડે. ખરેખર શું થાય છે કે સોડિયમ જે ઇલેક્ટ્રોન અહીંયાથી ગુમાવે છે એ ઇલેક્ટ્રોન ક્લોરિન મેળવી લેશે, અને બંને આયનીબદ્ધથી જોડાશે. તો એની રચના આપણે લખવી હોય તો એ દર્શાવવા માટે શું કરશું આપણે, તો અહીંયા લખશું પહેલા તો આયનીબદ્ધ દર્શાવે છે સોડિયમ અને ક્લોરિનમાં, તો અહીંયા દર્શાવી દો સોડિયમ, સમજો, +, લખી નાખો
ક્લોરીન બરાબર સમજો હું કહું છું બરાબર અને સોડિયમ જે છે આ સોડિયમ એના ઇલેક્ટ્રોન ને આપણે સોડિયમ ના જે ઇલેક્ટ્રોન છે એને આવા ટપકા દ્વારા દર્શાવીએ અને ક્લોરીન ના ઇલેક્ટ્રોન ને ચોકડી દ્વારા દર્શાવીએ અને અહીંયા આગળ ઇલેક્ટ્રોન કયા દર્શાવશો આપણે જે માત્ર બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ને દર્શાવવાના કેમ કે આ કક્ષાઓ જે છે આ 2 8 આ તો પૂરી થઈ ગઈ છે આમાં આ બે પૂરી સોરી અહીંયા આગળ આ બે કક્ષાઓ પૂરી છે આ જે કક્ષાઓ છે એના માત્ર ઇલેક્ટ્રોન આપણે દર્શાવશું તો સોડિયમ માં આવા કેટલા ઇલેક્ટ્રોન છે 1 તો અહીંયા આગળ આપણે એને ટપકા વડે દર્શાવો કે ભાઈ ચલો આ સોડિયમ નો 1 ઇલેક્ટ્રોન છે ક્લોરીન કેટલા ધરાવે છે તો કે ક્લોરીન ની પાસે આવા 7 ઇલેક્ટ્રોન છે જો 7 1 2 3 4 5 6 અને આ 7 શું ઘટના બને છે તો કે સોડિયમ છે એ પોતે 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે શું કહે છે અહીંયા થી આ 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે જે અહીં આવશે બરાબર ને અહીંયા ખાલી જગ્યા છે ત્યાં અહીં આવશે કેમ કે ક્લોરીન બાહ્યતમ કક્ષા માટે એને 1 ઇલેક્ટ્રોન ઘટે છે તો એ ઇલેક્ટ્રોન મેળવશે કોણ મેળવશે ક્લોરીન ગુમાવશે કોણ સોડિયમ અને બંને આયની બંધથી જોડાશે તો રચના શું થશે તો આવી કઈક રચના જોવા મળશે સોડિયમ એની સાથે જોડાય કોણ તો કે ક્લોરીન બરાબર અહીંયા આગળ જુઓ આ બધા ઇલેક્ટ્રોન એના હતા એના H આવી રીતે બરાબર અહીંયા પણ એક ચોકડી અહીંયા જે ઇલેક્ટ્રોન હતો એ ક્યાં આવી ગયો અહીંયા આગળ તો એને આપણે ટપકા દ્વારા અહીંયા દર્શાવી દઈએ તો આ જે રચના થઈ શઈ થઈ સોડિયમ ક્લોરાઇડ ની રચના થઈ તમે જુઓ કે સોડિયમ પોતે ધાતુ છે અને ક્લોરીન અધાતુ છે એટલે ધાતુઓ અને અધાતુઓ એકબીજા સાથે આયની બંધથી આ રીતે જોડાતી હોય છે એટલે કે ઇલેક્ટ્રોન ગુમાવીને અને ઇલેક્ટ્રોન મેળવીને ધાતુ અને અધાતુ એકબીજાની સાથે આયની બંધથી જોડાય છે અને આ જે બંધ તૈયાર થાય એને આયની બંધ કહેવાય આવા જે સંયોજનો હોય એને આયની સંયોજનો કહેવામાં આવે છે તો અહીંયા આગળ સોડિયમ અને ક્લોરીન બંને આયની બંધથી જોડાય અને સોડિયમ ક્લોરાઇડ નામનું સંયોજન જેને આપણે મીઠું કહીએ છીએ જેનો આપણે ખાવામાં ઉપયોગ કરીએ છીએ એ સંયોજનનું નિર્માણ કરે છે ઓકે હવે બીજી વસ્તુ નેક્સ્ટ તો આવું બીજું એક ઉદાહરણ લઈએ એ છે સોડિયમ ક્લોરાઇડ પછી મેગ્નેશિયમ ક્લોરાઇડનું એક બીજું ઉદાહરણ ટેક્સ્ટબુકમાં જ આપેલું છે એટલે એને સાથે સાથે સમજી લઈએ એટલે આજનું કામ આપણું પૂરું મેગ્નેશિયમ ક્લોરાઇડનો બંધ આપણે સમજવાનો છે મેગ્નેશિયમ ક્લોરાઇડનો બંધ સમજી લઈએ એટલે આજનું કામ આપણું પૂરું થઈ જશે બરાબર પછી આપણે આયની સંયોજનના ગુણધર્મોને ભણવાના છે પણ એ ગુણધર્મોને આપણે બાકી રાખશું બરાબર અને લાસ્ટ સોરી કદાચ ચોથા તો આજે કરી નાખીએ કેમ કે તો પછી મારે તમને ધાતુઓની પ્રાપ્તિ વિશે જ ભણાવવાનું રહે ચલો ને કરી જ નાખશું કાંઈ વાંધો નહીં થઈ જાય થોડોક લેક્ચર મોટો થશે પણ વાંધો નહીં પણ એ ચાર મુદ્દાઓ છે તો એના માટે શું બાકી રાખવું ચલો જોઈએ પહેલા મેગ્નેશિયમને ફટાફટ જોઈ લઈએ તો મેગ્નેશિયમ ક્લોરાઇડનો આયની બંધ આપણે સમજવાનો છે તો સૌથી પહેલા આપણે મેગ્નેશિયમ છે મેગ્નેશિયમનો પરમાણ્વીય ક્રમાંકની વાત કરીએ તો એનો પરમાણ્વીય ક્રમાંક કેટલો છે બેટા મેગ્નેશિયમનો અહીંયાથી જોઈને કહેવાની છૂટી હોય તમે જોઈ લેવાનું અહીંયા આગળ એનો પરમાણ્વીય ક્રમાંક તમે જોશો તો 12 છે છે બા જો અહીંયા છે આ મેગ્નેશિયમ કેટલો છે 282 ટોટલ પરમાણુ ક્રમાંક 12 તો એની ઇલેક્ટ્રોનની રચના થઈ ગઈ 282 રેડી હવે જુઓ તો આ મેગ્નેશિયમ છે એની અંદર પ્રોટોન કેટલા છે ફરી પાછી ગણતરી કરી આપણે જો પ્રોટોન કેટલા તો કે પ્રોટોન 12 ઇલેક્ટ્રોન કેટલા તો કે ઇલેક્ટ્રોન પણ 12 બરાબર તો અહીંયા મેગ્નેશિયમ અણુની વાત પરમાણુની વાત કરીએ તો એમાં પ્રોટોન 12 છે પ્લસ ઇલેક્ટ્રોન માઇનસ 12 વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હવે એનો આયન બનશે કેવો બનશે એને આપણે સમજવાનું છે ઓકે તો આયન બનવા માટે શું જરૂરી છે જુઓ મેગ્નેશિયમને એની નજીકનો નિષ્ક્રિય વાયુ નહીં હોય એની જેવી પરિસ્થિતિ પ્રાપ્ત કરવી શું કરવું પડશે બે ઇલેક્ટ્રોન ગુમાવવા પડશે કઈ છ મેળવે તો નહીં બરાબર એટલે શું કરશે બે ગુમાવશે તો બે ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવશે તો શું રચના થાય તો અહીંયા આગળ આપણે લખી શકાય કે મેગ્નેશિયમ ઇલેક્ટ્રોનની રચના કે છે 282 એ પોતે શું કરશે તો કે બે ઇલેક્ટ્રોન ગુમાવે છે જોજો બરાબર બે ઇલેક્ટ્રોન ગુમાવે છે હવે બે ઇલેક્ટ્રોન ગુમાવે તો વધ્યા કેટલા તો કે અહીંયા મેગ્નેશિયમ લખી નાખો કૌંસમાં બે ગયા વધ્યા કેટલા 28 તો 2 પ્લસ અહીંયા લખશું જો તો એનો ધન અહીંયા કેટલો કીધો 2 પ્લસ એટલે બે પ્રોટોન જેટલો એ ધન વીજભાર ધરાવે છે બરાબર જો અહીંયા આપણે ખાલી પ્લસ લખતા હતા અહીંયા ખાલી માઇનસ કેમ કે એક જ ઇલેક્ટ્રોન ગુમાવે છે કે એક જ મેળવે છે પણ જો બે ગુમાવતા હોય તો ત્યાં 2 પ્લસ 3 ગુમાવતા હોય તો 3 પ્લસ 2 મેળવતો તો 2 માઇનસ 3 મેળવતો તો 3 માઇનસ એવી રીતે આપણે લખીએ છીએ ઓકે તો આ મેગ્નેશિયમનો ધન આયન બન્યો સેમ વસ્તુ આવી જ પછી કંઈક ક્લોરીનમાં થશે ક્લોરીનની વિશે આપણે ઓલરેડી પણ વાત કરી હતી છતાં આપણે ક્લોરીન અહીંયા ટૂંકમાં લખી નાખીએ તો ક્લોરીન છે ને ઇલેક્ટ્રોનની રચના 2 8
સાત છે બરાબર તો ક્લોરીન એક ઇલેક્ટ્રોન મેળવશે એક ઇલેક્ટ્રોન મેળવીને ક્લોરીનનો ઋણ આયન બનાવશે જેની ઇલેક્ટ્રોલાઇઝર હશે 2 8 8 ઓકે તો હવે આની વચ્ચે સહસંયોજક સોરી આયની બંધ કેવી રીતે બને છે આની વચ્ચેનો આયની બંધ કેવી રીતે બનશે સમજવું છે શું વાત કરી સમજો એ મેગ્નેશિયમ ઇંગ્લિશ એક ભાઈ મારે 2 ઇલેક્ટ્રોન આપવાના છે કેટલા 2 ઇલેક્ટ્રોન આપવા છે એટલે ક્લોરીન કે આપણી પાસે એક જગ્યા ખાલી છે એક લઈ શકાય એમ છે બે લઈ શકાય એવું નથી એટલે મેગ્નેશિયમ એમ કહે છે જોતા હોય તો બે નહીતર કાઈ નથી એટલે ક્લોરીન એમ કે મારો હગો ભાઈ એક છે ને બોલાવી લો હોવી કે તમે ગમે એટલા આવો પણ મારે તો બે આપવાના સામે કોઈ બે લેવા વાળા હોવા જોઈએ તો ક્લોરીન છે એના એક પરમાણુમાં એક જ ઇલેક્ટ્રોન સમાય તો ક્લોરીનના બે પરમાણુઓ ભેગા થશે અને બંને પરમાણુઓ મેગ્નેશિયમના એક એક ઇલેક્ટ્રોનને મેળવી લેશે કેવી રીતના થશે જોઈએ તો અહીંયા આગળ આપણે જેમ વાત કરતા હતા કે મેગ્નેશિયમની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન દર્શાવીએ પહેલા એની આયની રચના દર્શાવવા માટે તો આ મેગ્નેશિયમ છે એની બાહ્યતમ કક્ષામાં બે ઇલેક્ટ્રોન છે બરાબર ચલો સાથે જોડાય છે કોણ તો કે ક્લોરીન હવે ક્લોરીન કેટલા જોડાશે એની સાથે બે તો અહીંયા આગળ જો એની પાસે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે સાત ઇલેક્ટ્રોન હશે રેડી અહીંયા સાત ઇલેક્ટ્રોન દર્શાવી દીધા આના પર જો તો આ સાત ઇલેક્ટ્રોન ક્લોરીનના બે જગ્યા આવી ગયા હવે શું થશે કે આ ક્લોરીન છે એમાં એક ઇલેક્ટ્રોનનો ગોઠવાશે આ બીજો ઇલેક્ટ્રોન બીજા ક્લોરીનમાં ગોઠવાશે તો બે ક્લોરીન પરમાણુઓ મેગ્નેશિયમે આપેલા એક એક ઇલેક્ટ્રોનને ગ્રહણ કરશે એટલે મેગ્નેશિયમના અણુઓ કેટલા એક અને એની સાથે ક્લોરીન કેટલા જોડાય બે બરાબર તો સંયોજન કેવું તૈયાર થશે તો અહીં આગળ મેગ્નેશિયમ 2+ આયન બરાબર ને મેગ્નેશિયમનો 2+ આયન કોની સાથે જોડાય તો કે ક્લોરીનના ક્લોરીનના એક ઋણ આયન સાથે જોડાશે બરાબર ને ક્લોરીનના ઋણ આયન સાથે જોડાશે અને એવા કેટલા ક્લોરીનના આયનો છે તો કે બે એટલે એ લોકો બગડો બરાબર મેગ્નેશિયમ 1 અને ક્લોરીન 2 જોડાય સંયોજન જે બને આપણે શું કહેતા હતા યાદ હશે તમને મેગ્નેશિયમ ક્લોરાઇડ આ એનું સૂત્ર એટલા માટે તૈયાર થાય છે શા માટે કેમ કે મેગ્નેશિયમનો એક પરમાણુ ક્લોરીનના બે પરમાણુઓ સાથે જોડાય છે બંને એક એક ઇલેક્ટ્રોન મેળવે છે બરાબર ક્લિયર થાય છે તો મેગ્નેશિયમ ક્લોરાઇડ જે સંયોજન છે કઈ રીતે તૈયાર થાય એની વાત કરી હવેનો જે મુદ્દો છે હું તમને જે વાત કરું તો એ છે આયની સંયોજનોના રાસાયણ આયનીય સંયોજનો જે છે એના ગુણધર્મો પરીક્ષા માટે આઈએમપી પ્રશ્ન છે આ પણ આઈએમપી છે બબે ત્રણ ત્રણ માર્કમાં પૂછી શકાય એવા છે મેગ્નેશિયમ ક્લોરાઇડ નો આયની બંધ સોડિયમ ક્લોરાઇડ નો આયની બંધ તમને પરીક્ષામાં પૂછી શકાય બરાબર હવે જે વાત કરવાના છે કે આયની સંયોજનના ગુણધર્મોની આપણે વાત કરશું તો સૌથી પહેલા એનો ભૌતિક સ્વભાવ પહેલો ગુણધર્મ આપણે લઈએ છે ભૌતિક સ્વભાવ ચલો વાત કરીએ આયની સંયોજનના ભૌતિક સ્વભાવની તો આયની સંયોજન છે એની કઈ રીતે બને છે તો એ ધન આયન અને ઋણ આયન જોડાવાથી બને છે તો ધન આયન અને ઋણ આયનની વચ્ચે પ્રબળ આકર્ષણ બળ હોય છે એટલા માટે આયની સંયોજનો છે એ ઘન અને થોડા ઘણા પ્રમાણમાં સખત હોય છે તો એ કેવા હોય છે ઘન અને થોડા સખત ઘન અને થોડા સખત હોય છે બીજી વાત આ જે સંયોજનો છે સામાન્ય રીતે બરડ હોય છે એટલે દબાવાથી તૂટી જાય એવા હોય છે બરાબર છે ઘન સખત અને બરડ એમ લખી આપણે ઘન સખત અને બરડ ટેક્સ્ટ બુકમાં બે ત્રણ લીટી આપી છે આપણે યાદ રહે એટલે ટૂંકમાં કેમ યાદ રખાય તો પહેલા તો એમને આયની સંયોજનો છે એટલે આયનો વચ્ચે પ્રબળ આકર્ષણ બળ હોય એટલે ઘન સ્વરૂપમાં હોય છે સખત થોડા ઘણા હોય છે પરંતુ સાથે સાથે કેવા હોય છે બરડ એટલે દબાણ આપતા તૂટી જાય છે ઓકે તમે જો મીઠું જે છે આપણે સામાન્ય સાદું મીઠું તમે કોઈ જોયું હોય તો એના નાના નાના સ્ફટિક હોય તમે દબાણ આપશો તો તૂટી જાય છે બરાબર આપણે તો અત્યારે મોટા ભાગે ઓલું પેકિંગ વાળું વાપરતા હોય છે એટલે એમાં સ્ફટિકો ના હોય પરંતુ જો મીઠાના સ્ફટિકો તમે જોયા હોય તો દબાણ આપતા એ તૂટી જાય છે બરાબર ચલો પછી નંબર બે બીજો ગુણધર્મ જે છે એના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ગલન બિંદુ અને ઉત્કલન બિંદુની વાત કરીએ તો આયની સંયોજનો છે એ સામાન્ય રીતે એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે શા માટે
ગંદકીની વચ્ચે જે પ્રબળ આયની બંધ છે એને તોડવા માટે પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઊર્જાની જરૂર પડે છે. એટલા માટે આયની સંયોજનના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય છે? ઊંચા હોય છે. બરાબર, ઊંચા. કારણ લખીએ તો આયની બંધ, અહીંયા ટૂંકમાં લખું છું, આયની બંધ તોડવા ખૂબ જ ઉષ્મા જરૂરી છે, ટૂંકમાં યાદ રાખવાનું છે. ઓકે, ચલો ત્રીજી વાત કરીએ તો એની દ્રાવ્યતા. ત્રીજો મુદ્દો આવશે દ્રાવ્યતા. દ્રાવ્યતા એટલે આ આયની સંયોજનો છે એ શેમાં દ્રાવ્ય થાય અને શેમાં દ્રાવ્ય ન થાય. બરાબર, તો આયની સંયોજનો સામાન્ય રીતે પાણીમાં દ્રાવ્ય હોય છે, જ્યારે કેરોસીન છે, પેટ્રોલ જેવા કાર્બનિક દ્રાવકો છે એની અંદર અદ્રાવ્ય હોય. એટલે આપણે એમ લખશું અહીંયા આગળ, પાણીમાં દ્રાવ્ય, પાણીમાં દ્રાવ્ય અને કાર્બનિક દ્રાવકોમાં અદ્રાવ્ય. કેરોસીન, પેટ્રોલ એ બધા કાર્બનિક દ્રાવકો કહેવાય, એની અંદર અદ્રાવ્ય. જ્યારે પાણીમાં કેવો હોય દ્રાવ્ય, સામાન્ય ખબર જ પડે આપણે, મીઠું પાણી મોગળી જાય, કેરોસીન મોગાડ જોઈએ, ઊંડી ઉગાડે. બરાબર, ઓકે ચલો. પછીની વાત છે વિદ્યુતનું વહન. તો જુઓ વિદ્યુતનું વહન છે ને બેટા, એ હંમેશા ધન વીજભારિત અને ઋણ વીજભારિત જે કણો છે એટલે કે આયનો જે છે એની ગતિશીલતાને લીધે થાય. બરાબર, ધન વીજભારિત કણો એટલે કે આયનોની ગતિશીલતાને લીધે થાય, ધન વીજભારિત આયનોની ગતિશીલતાને કારણે વિદ્યુતનું વહન થતું હોય છે. હવે તો જ્યારે આ આયની સંયોજનો ઘન સ્વરૂપમાં હોય, બરાબર, તો ઘન સ્વરૂપના આ આયનો જોડાયેલા હોય છે એકબીજા સાથે, એટલે આયની સંયોજનોના ઘન સ્વરૂપમાંથી વિદ્યુત પ્રવાહ પસાર નહીં થઈ શકે. પરંતુ જો એનું દ્રાવણ બનાવવા નાખવામાં આવે તો એ આયનો છે પાણીની અંદર દ્રાવણ, જ્યારે સોરી આયની સંયોજનો દ્રાવણ બનાવો તો એ અવસ્થામાં શું થાય છે, આયનો છે એ પાણીમાં દ્રાવ્ય હોય છે એટલે એની અંદર આયનોનું વહન થઈ શકે. તો આયની સંયોજનના દ્રાવ્ય દ્રાવણ હોય તો આયની સંયોજનનું દ્રાવણ છે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે, પરંતુ ઘન સ્વરૂપમાં એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. તો અહીંયા આગળ આપણે ચાર નંબરમાં લખીએ વિદ્યુતનું વહન. વિદ્યુતનું વહનની વાત કરીએ તો આપણે કહેશું કે ઘન સ્વરૂપમાં વિદ્યુતનું વહન થતું નથી, જ્યારે એના દ્રાવણમાં આયની સંયોજનના દ્રાવણ છે એ વિદ્યુતનું વાહક હોય છે એટલે કે એમાંથી વિદ્યુતનું વહન થાય છે. ઘન સ્વરૂપમાંથી વિદ્યુતનું વહન થતું નથી, જ્યારે એના દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે. તો આ વાત થઈ આપણા આયની સંયોજનોના ગુણધર્મોની. તો આપણે આજના લેક્ચરની અંદર ટોટલ ત્રણ મુદ્દાઓની ચર્ચા કરી. નંબર એક, સૌથી પહેલા સોડિયમ ક્લોરાઇડનો આયની બંધ, મેગ્નેશિયમ ક્લોરાઇડનો આયની બંધ અને આયની સંયોજનોના ભૌતિક ગુણધર્મો. બરાબર, હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આ ધાતુઓ છે આપણે વાત કરીએ છીએ એ આપણે કઈ રીતે મળી આવે છે, એટલે પૃથ્વીમાંથી આપણે ખનિજોને ખોદીને બહાર કાઢીએ ત્યાંથી લઈ અને ધાતુ શુદ્ધ સ્વરૂપે કઈ રીતે પ્રાપ્ત થાય છે એ બાબતની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરવાની થશે. તો નવા લેક્ચરમાં પાછા નવા મુદ્દાઓ સાથે જલ્દી મળીએ, ત્યાં સુધી આવજો. ટેક કેર ઓફ યોરસેલ્ફ. થેન્ક યુ વેરી મચ.